બનાસકાંઠાના દિયોદરમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં વર્તમાન સમયે બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વધુ ઉત્પાદન વચ્ચે ભાવ તળિયે બેસી જતા દિયોદર, લાખણી અને ડીસા જેવા વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે, જેમાં ખેડૂતોને પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે વર્તમાન સરકાર દ્વારા બટાકાના ભાવ તળિયે ગયા છે, જે મામલે તમામ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ટેકાના ભાવ આપવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દિયોદર મુકામે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોને બટાકાના ખેતીની અંદર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને લગભગ 2000 થી 2500 રૂપિયાના ભાવનું લાવેલું બિયારણ આજે કટાના બિયારણના ઉત્પાદનના ભાવ ખરીદ જે બિયારણ ખરીદ્યું ને તેના કરતાં પણ 25 થી 50% ઓછું ઉત્પાદન મળે છે અને એનો પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો છે એટલે અમે તે બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતો ટૂંક સમયની અંદર એમના ખેતરો ખાલી કરી અને ભર બજારની અંદર નેતાઓના ઘરે એમની ઓફિસોએ અને સરકારી કચેરીઓએ જઈને અમે ઢગલા કરવાના છો. જો આ સરકાર અમારી રાડ ફરિયાદ નહીં હોંભળે અને તાત્કાલિક ધોરણે અમને સહાય કે ટેકાના ભાવે ખરીદી નહીં કરે તો આ સરકારને અમે ચોખ્ખી ચેલેન્જ આપીએ છીએ કે એક દાડો બજારમાં તમારે ઊભો રહેવું મુશ્કેલ થશે અને ખેડૂતો જો ઉગ્ર બન્યા તો તમારે રોડ ઉપર ફરવું પણ મુશ્કેલ થઈ જશે અને ખેડૂતોને તમે તંતાળતા પહેલાં 7 વખત વિચારી લેજો. કારણ કે આ સરકાર નિકાલ કરવાના બદલે દેશની અંદર આયાત કરે છે, જે દેશના ખેડૂતને જે જરૂર છે એ તો આપતી જ નથી. ખોટી રીતે બેનર અને તાયફા ઉપર આ સરકાર ચાલી રહી છે. આ સરકારને મારી વિનંતી છે કે ખેડૂતના આક્રોશને તમે સમજી જજો અને ખેડૂતને તમે વધારે પડતો ન તંતાળતા. બાકી ખેડૂતો જે બટાકાને લઈ અને બજારમાં આવશે અને ટ્રેક્ટરોથી ઢગલા કરશે તે દાડે તમારે બજારમાં કચેરીઓમાં અને ઓફિસોમાં રહેવું મુશ્કેલ થઈ જશે. આજે ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની રજૂઆત ધ્યાને લઈ વર્તમાન સમયે બટાકાના ભાવ તળિયે ગયા છે, તે મામલે દરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ટેકાના ભાવ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો પોતાના બટાકા રસ્તા વચ્ચે નાખવાની ફરજ પડશે. આજે અમે બટાકાનું આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતો બરબાદ થઈ ગયો એમ પરિસ્થિતિ છે, કારણ કે ભાવ મળતા નથી. જે દિવસે અમે બટાકા વાયા એ વખતે 2500 થી 3000 રૂપિયાના કટાના ભાવનું બિયારણ લાવ્યું હતું, આજે એના 150 રૂપિયા પણ નથી આવતા. સાથે સાથે ક્ષેત્રમાંથી કોઈ લેવા પણ નથી આવતું. એટલે ટૂંક સમયમાં આ સરકાર આ ખેડૂતોને બટાકાના ટેકાના ભાવ જો જાહેર નહીં કરે અને સરકાર જો સહાય નહીં આપે તો હજારો ખેડૂતો અહીંના ઉગ્ર આંદોલન કરશે. એટલે અમારા જે ખેતરમાં બટાકા પડ્યા છે એ અમારા ખેતરમાં રાખવાની જરૂર નથી. અમે સરકારી અધિકારીઓની કચેરીઓમાં અને આપણા બેઠેલા નેતાઓના ઘર ઉપર પણ ફેંકવાના હતા, કારણ કે ખેડૂતોને જોવે છે તો પોષણ ભાવ ભાવ જોવે છે અને અમે અહીંથી બેઠ નેતાઓને મોકલ્યા છે એ અમારી રાડ સાંભળે અને અમને ટેકાના ભાવ આપે, આ જ અમારી માગણી છે.